दुनियानी सौथी ऊंची प्रतिमा धरावता गरुडेश्वर तालुकाना अंतरियाळ विस्तारना आदिवासीओ माळखागत सुविधाओथी वंचित। नर्मदा जिल्लाना अंतरियाळ विस्तारमां आवेला अनेक गामडाओ हजी पण माळखाकीय सुविधाओथी वंचित जोवा मळी रह्या छे। एक तरफ आझादीनी 75मी वर्षगांठ साथे सरकार अमृत महोत्सव उजवी रही छे, परंतु सौथी ऊंची प्रतिमा धरावता केवड़िया कॉलोनीने अड़ीने आवेल झरवाणी गाम सहित अनेक એવા ગામ છે જ્યાં 75 વર્ષ બાદ પણ માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ નથી। ગરુડેશ્વર તાલુકાના ઝરવાની ગામમાં રહેતી મહિલાને પ્રસૂતિનો દુખાવો ઉપડતા મહિલાને હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી હતી, પરંતુ ગામમાં નદી પાર કરવા માટે પુલની સુવિધા નહીં હોવાથી ધસમસતા પાણીના પ્રવાહમાં મહિલાને જોડી કરી 2 કિલોમીટર પાણીમાં ચાલી મુખ્ય માર્ગ પર પહોંચી ત્યાં વાહનમાં દવાખાનામાં લઈ જવામાં આવી હતી। આ દ્રશ્ય જો ગુજરાતમાં બનેલ સૌથી ઊંચી પ્રતિમા ધરાવતા તાલુકાના વિકાસની પોલ ખોલી રહ્યા છે। દર વર્ષે આ ગામમાં ચોમાસા દરમિયાન આ પરિસ્થિતિ ઊભી થાય છે। ઇમરજન્સી કેસ હોય તો જાન ગુમાવ્યાની પણ ઘટનાઓ બની છે। ઝરવાની ગામ ચોમાસામાં હજારો પ્રવાસીઓ આવે છે, કારણ કે અહીંયા ઝરવાની ધોધ આવેલો છે। આ ગામની 2500 જેટલી વસ્તી ધરાવતું ગામ છે। દર વર્ષે ચોમાસામાં ઝરવાની ગામ પાસે ખાડીમાં પાણી આવી જતા ગ્રામજનોને હાલાકી ભોગવવી પડે છે। ગામમાંથી નીકળવાનો એકમાત્ર માર્ગ ખાડીમાં આવતા દર વર્ષની સમસ્યા છે, જેના કારણે ગામમાં ગંભીર પરિસ્થિતિમાં 108 પણ ગામ સુધી જઈ શકતી નથી। આવી સમસ્યાઓનો સામનો કરી રહેલા ગામલોકોએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો। ગામલોકોનું કહેવું છે કે વર્ષોથી અમારી માંગ છે કે અમને પુલ બનાવી આપવામાં આવે, પરંતુ તંત્ર અમારી વાત સાંભળતું નથી। નેતાઓ માત્ર ચૂંટણી સમયે વચનો આપે છે, મોટા મોટા સપનાઓ બતાવે છે, પરંતુ ચૂંટણી પૂરી થયા બાદ કોઈ દેખાતા નથી। કોઈ પણ ઇમરજન્સી કેસ હોય તો આ રીતે જીવના જોખમે જીવને બચાવવા નદીના ધસમસતા પ્રવાહમાં પસાર થઈ હોસ્પિટલ લઈ જવું પડે। તંત્ર અને સરકાર વહેલી તકે આઝાદીના અમૃતકાળમાં પુલ બાંધી આપે એવી માંગ છે।